કાંકરેજ તાલુકાના દુધાસણ ખાતે પ્રાથમિક શાળામાં પાંચમા તબક્કાનો ચોથો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દુધાસણ, ફતેગઢ, કંબોઈ, જાળિયા, જમણાપાદર, રાનેર સહિતના આજુબાજુના 19 જેટલા ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં કાંકરેજના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા, બીજેપી મહામંત્રી ભરતસિંહ ભટ્ટેચરિયા, તાલુકા પ્રમુખ, ગામના સરપંચો, તલાટીઓ વગેરે હાજર રહ્યા હતા. તો આ સેવા સેતુ કાર્યક્રમમાં અમૃતકાળ, આવકના દાખલા, જાતિના દાખલા, લોકોને તાવ શરદી જેવા બીમારીનો સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, તેમજ તાલુકામાં થતા તમામ કામો સેવા સેતુમાં કરવામાં આવ્યા હતા. તો દરેક ગામના લોકોને શિયોરી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ જવું ના પડે તેવા હેતુથી સ્થળ પર જ લોકોને બધી સેવાઓ મળી રહે તે રીતે આ સેવા સેતુનો લાભ દરેક ગામના લોકોને લાભ મળે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દુધાસણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, એમાં કાંકરેજના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા, બીજેપી મહામંત્રી ભારતસિંહ ભટ્ટેચરિયા, મામલતદાર સાહેબ શ્રી, TDO સાહેબ શ્રી અને અન્ય પદાધિકારી અધિકારીઓ હાજર રહી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને એની અંદર 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, રેશન કાર્ડ, મા અમૃતમ કાર્ડ, આ બધી યોજનાઓનો ખૂબ જ લોકોએ લાભ લીધો અને સરકાર શ્રી આવા આવા પ્રોગ્રામો કરતા રહે એનાથી ઘણા લોકોને ફાયદો થાય છે. તાલુકામાં જવું પડે એ જવું નથી પડતું અને જે તે ગામે જ બધી સુવિધાઓ મળી રહે છે. કેટલા ગામ? પાંચમા તબક્કાનો ચોથો. અને કેટલા ગામોનો છે આ? 19 ગામોનો. આજે જે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો એમાં કાંકરેજના MLA શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, ભરતસિંહ ભટ્ટેસરિયા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેજાભાઈ સાહેબ તથા મામલતદાર સાહેબ, TDO સાહેબ અને તમામ પદ અધિકારીઓ હાજર રહેલા અને સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરેલો. આજે જે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કર્યો તેમાં મા વાત્સલ્ય કાર્ડ, જે કાર્ડ ધારકો છે એમના કોઈ નામ કમી કરવાના, કોઈ નામ ઉમેરવાના, જેને કાર્ડ ના હોય કાર્ડ, આવકના દાખલા તથા વિધવા સહાય, આ જુદી જુદી સ્કીમો દ્વારા લોકોને ઓફિસોમાં ધક્કા ના ખાવા પડે અને અહીં સ્થાનિક એમને આજે જરૂરિયાત છે તે તેમની પૂરી થાય એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું. કેટલા ગામોનું હતું? 19 ગામનો હતો આજે.